हेलो फ्रेंड्स, बीसी फ्रेंड्स चैनलमां આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ ફાફડા। મોટા ભાગે આપણે તે બજારમાંથી જ લાવીએ છીએ, પરંતુ ઘરે પણ તેને એકદમ સોફ્ટ તેમજ ક્રિસ્પી બનાવવા ખૂબ જ સહેલા છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ફાફડા। मित्रों, बीजी प्रिंस चैनल ने सब्सक्राइब करो और बाजू में आपेला बेल आइकन पर क्लिक करी ऑल नोटिफिकेशन सिलेक्ट करो, जेथी अमारा दरेक नवा रेसिपी वीडियोस तमे जोई शको। फाफड़ा बनावा माटे तैयार बेसन आवे छे ते वधारे अनुकूल रहे छे अने बेसन ने हमेशा चाळीने ज उपयोग में लेवुं। तेमां स्वाद प्रमाणे मीठू उमेरीशुं, चपटी हींग, चपटी हळदर उमेरीशुं, तेमां 1/4 टीस्पून बेकिंग सोडा नाखीशुं, चपटी अजमो हथेळीमां मसळीने तेमां उमेरीशुं जेथी तेनी फ्लेवर खूब ज सरस आवे छे। तेमां 1 टेबलस्पून तेलनुं मोण उमेरीशुं अने लोटने सरस रीते मिक्स करी देशुं। तमे ज्यारे पहली वार बनावाना हो त्यारे खूब ज ओछी क्वांटिटी में बनावो। हवे तेमां थोड़ू थोड़ू करीने पाणी उमेरता जईशुं। पाणी आ रीते हाथ में लई लईने ज उमेरवानुं छे, एक साथे वधारे न पड़ी जाय तेनुं खास ध्यान राखवो। लोटने 8 થી 10 मिनिट माटे खूब ज सरस रीते मसळवानो छे। લોટને જેટલો વધુ મસળાશે ફાફડા એટલા સોફ્ટ તેમજ ક્રિસ્પી બનશે, એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે। 8 થી 10 મિનિટ માટે આપણે આ રીતે લોટને મસળતા રહેવાનું છે। હાથમાં થોડું તેલ લઈ લઈશું અને ફરીથી 2 થી 5 મિનિટ માટે લોટને સરસ રીતે ફરીથી મસળી લઈશું। લોટને મસળવાની પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે। તૈયાર થયેલા લોટને 30 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। 30 મિનિટ પછી ફાફડા વણવા માટે તૈયારી કરીશું। તૈયાર લોટમાંથી આ રીતે નાનકડો લૂવો બનાવીશું અને તેને ઓવલ શેપ આપીશું। ઓરસિયા કે પાટલા ઉપર તેને મૂકી દઈશું। તેને હથેળીના પાછળના ભાગથી આગળની તરફ સ્મૂધલી પ્રેસ કરતા જઈશું। ફાફડા વણવાની આ રીત ખૂબ જ સહેલી છે, એકવાર હાથ બેસી જાય એટલે તેને તમે ખૂબ જ ઝડપથી વણી શકો છો। ધારદાર ચપ્પુની કિનારીથી આ રીતે આપણે તેને ઉખાડી લઈશું। એકદમ સરસ રીતે ફાફડો વણાઈને તૈયાર થઈ ગયો છે। બાકીના થોડાક ફાફડા પણ આપણે આ રીતે બનાવી દઈશું। ફાફડા વણતી વખતે હલકા હાથે જ પ્રેસ કરી આગળની તરફ લઈ જવું અને ચપ્પાની કિનારીથી ઉખાડી દેવું। થોડા ફાફડા આ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ જ આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે। કઢાઈમાં તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ રાખીશું અને 2 કે 3 ફાફડા જે રીતે સમાય એ પ્રમાણે મીડિયમ ફ્લેમ પર તેને ચડવી દઈશું। હલકા ગુલાબી રંગના થાય એટલે તેને ફેરવી દઈશું અને બધા ફાફડા આ રીતે તૈયાર કરી દઈશું।
फाफड़ा तड़ाई जाए अने गरम होय त्यारे तेनी पर मीठू मरी पाउडर अने हिंगनो मिक्स करेल मसालो स्प्रिंकल करी देशुं। एनाथी फाफड़ानो टेस्ट खूब ज सरस आवे छे। तो तैयार छे खूब ज सॉफ्ट अने क्रिस्पी फाफड़ा। तमे पण चोक्कसथी बनावो अने आ रेसिपी तमने केवी लागी ते कमेंट करी जरूरथी जणावो। हेलो फ्रेंड्स, बीसीबेन चेनल में आपनो स्वागत छे। આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ જલેબી બનાવવાની રેસીપી શેર કરવાની છું। ખૂબ જ ક્રિસ્પી અને રસીલી જલેબી બનાવવી ખૂબ ઇઝી છે। જો કે તેની પ્રોપર શેપમાં પહેલા જ પ્રયત્ને બનાવવી એ થોડું અઘરું કામ છે, પરંતુ સ્વાદ એનો બેમિસાલ છે। તો ચાલો જોઈ લઈએ જલેબી કેવી રીતે બનાવવી। સૌથી પહેલા એક તપેલીમાં આપણે 4 ચમચી મેંદો લઈ લઈશું। તેમાં 1 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીશું। એક ટેબલસ્પૂન દહીં લઈશું, એ પણ તેમાં ઉમેરી દઈશું, તેમજ પિંચ ઓફ ફૂડ કલર જે મેં પાણીમાં ઓગાળીને રાખ્યો છે એ સહેજ એડ કરીશું। ખૂબ જ ઓછો ઉમેરવાનો છે, તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને બેટર તૈયાર કરી લઈશું। બેટરમાં લમ્સ ન રહે તે ખૂબ જાડું કે વધુ પાતળું પણ ન બની જાય તેની ખાસ કાળજી રાખીશું। પાણી થોડું થોડું કરીને જ આપણે ઉમેરતા જવાનું છે અને જ્યારે પહેલીવાર બનાવતા હોવ ત્યારે આ રીતે થોડુંક જ બેટર બનાવીને પ્રયત્ન કરવાનો છે। આપણું બેટર રેડી થઈ ગયું છે। આપણે 5-1 મિનિટ સુધી એને સાઈડમાં મૂકી દઈશું અને ત્યાં સુધી ચાસણી બનાવી દઈશું। તેના માટે 1 કપ ખાંડ લઈ લઈશું અને 1/2 કપ પાણી લઈ લઈશું। 1/2 લીંબોનો રસ તૈયાર રાખીશું। 1 વાસણમાં 1 કપ ખાંડ ઉમેરીશું અને તેમાં 1/2 કપ પાણી એડ કરીશું। ગેસની ફ્લેમને ઓન કરી દઈશું। શરૂઆતમાં આપણે ગેસ થોડો ઉતાવળો રાખીશું અને જ્યારે ખાંડ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું। પાંચથી 7 મિનિટ થવા દઈશું। આપણે તારની ચાસણી નથી બનાવવાની, 10-1 મિનિટમાં ચાસણી તૈયાર થઈ જશે। આમાં આપણે ચપટી કેસર ઉમેરીશું, જો કે તે ઓપ્શનલ છે અને તેને તમે સ્કીપ પણ કરી શકો છો। ચાસણી તૈયાર થઈ ગઈ છે, એમાં આપણે 1/2 લીંબુનો રસ ઉમેરીશું જેથી ચાસણીમાં ક્રિસ્ટલ ન બને। ગેસને ઓફ કરી દઈશું। એક પહોળું વાસણ હોય તેમાં તેલ ગરમ કરવા મૂકીશું। આપણે માલપુઆ બનાવવા માટે જે ચાચર વપરાય છે તેવું વાસણ હોય તો ખૂબ જ સારી જલેબી બનાવી શકાય છે। બેટરમાં આપણે ચૂટકીથી પણ ઓછો કુકિંગ સોડા નાખીશું। જો સોડા વધુ પડશે તો તેલમાં બેટર નાખતા જ તે તૂટી જશે, માટે ચૂટકીથી પણ ઓછો એડ કરી તેને સરસ રીતે હલાવી દઈશું। અને આપણે સોસની જે બોટલ આવે છે તેમાં ભરી દઈશું। તમને ફાવે તો તમે પ્લાસ્ટિકના કોનનો પણ યુઝ કરી શકો છો કે સુતરાઉ કપડામાં કાણું પાડીને હલવાઈ સ્ટાઈલમાં પણ બનાવી શકો છો। તેલ વધુ ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખીશું। ગેસને લો મીડિયમ ફ્લેમ પર કરી દઈશું અને જલેબીનું બેટર રેડી સરસ આકાર આપી દઈશું। જો કે તેલમાં ગયા પછી જલેબી એનો શેપ જાતે ધારણ કરી લે છે। એક બાજુ થઈ જાય એટલે તેને પલટાવી દઈશું। અને જગ્યા હોય તો એક બીજી જલેબી પણ પાડી દઈશું। તૈયાર થયેલી જલેબીને આપણે તૈયાર થયેલી ચાસણીમાં મૂકી દઈશું।
चासणी में 2 થી 3 મિનિટ રાખીને આપણે તેને કાઢી લઈશું। બાકીની જલેબી પણ આ જ રીતે આપણે ઉતારી દઈશું। એક સ્લોટ તળાઈ જાય એટલે આ જલેબી જ્યારે આપણે ચાસણીમાં નાખીએ એટલે આગળની જલેબી આપણે ચાસણીમાંથી કાઢી લઈશું। જલેબીનો શેપ ભલે પ્રોપર ના હોય પરંતુ તેનો સ્વાદ સરસ હોવો જોઈએ। જલેબી બનાવવા માટે આપણને કયા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડી છે તે અહીંયા તથા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે। તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને રસીલી ઇન્સ્ટન્ટ જલેબી। જો તમારે એને જાડી બનાવવી હોય તો બેટરને થોડું થીક રાખવું, તો તમે પણ બનાવો ઘરે અને તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો। તમને મારી આ રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો। જેણે પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તે મિત્રોનો આભાર, અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવો છો તો બીસી પ્રિન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, થેન્ક યુ।